નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ, અને આજે ચર્ચા કરીશું કકડાટ કાયદાનો. હું છું આપની સાથે રિંકુ ઠાકોર. જે રીતે મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા હોય કે વાહન વ્યવહારને લગતા નિયમો તોડવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે, ત્યારે અવારનવાર રાજ્ય સરકાર દ્વારા અથવા તો ટ્રાફિક તંત્ર દ્વારા તે નિયમો પર દવાઈ બોલાવવા માટે અથવા તો જે નિયમો તોડતા હોય તેમના પર દવાઈ બોલાવવામાં આવતી હોય છે. એવો જ એક નિયમ માર્ચ મહિનાથી જાહેરનામાથી બહાર પાડવામાં આવ્યો છે, જેને વાત કરવામાં આવી કે ઓવર ગતિ, એટલે કે ગતિની સ્પીડ નક્કી કરવામાં આવી છે. તે સ્પીડ કરતાં વધારે વાહન ચલાવતા હોય તો તેમની પર કાયદાકીય રીતે દંડ કરવામાં આવશે. તેના પર વિસ્તારથી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાન સ્ટુડિયોમાં જોડાયા છે, જે પૈકી વાત કરવામાં આવે કે દીપક વ્યાસ, ટ્રાફિક એસીપી, આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે તેમનું. થેન્ક યુ. બીજા પણ એક મહેમાન આપણી સાથે જોડાયા છે, ચેતન બારૈયા, ટ્રાફિક એએસઆઈ, સ્વાગત છે તેમનું. જે શરૂઆત કરીશું, ચર્ચાનો દોર શરૂ કરીશું, અને આપને જણાવી દઈએ ચર્ચાની શરૂઆત કરતા પહેલા કે આ કાયદાથી હજુ લોકો અજાણ છે, અને જ્યારે તેમને દંડ કરવામાં આવે ત્યારે તેમને ખબર પડે છે કે આવો પણ કોઈ કાયદો બનાવવામાં આવ્યો છે. શરૂઆત કરીશું કે જે રીતે આ કાયદો, ઇન્ટરસેપ્ટર કાયદો લાગુ કરવામાં આવ્યો છે. દીપક સરને પહેલો મારો સવાલ છે કે જે રીતે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે, માર્ચ મહિનાથી આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે, શું ફરક દેખાઈ રહ્યો છે આ કાયદાથી? સામાન્ય રીતે દિન પ્રતિદિન સમાજની સુખાકારી વધતી જાય છે અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ ધરમૂળથી ફેરફાર અને ખૂબ ડેવલપ થઈ રહેવાના કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાની વાહનો, મોટરસાઇકલ, ગાડીઓ આપણા અમદાવાદમાં, મારા રાજ્યમાં આવે છે, લોકો ચલાવે છે. હવે જ્યારે ગાડીઓ રોડ ઉપર ચાલે છે તો એની એક ગતિ મર્યાદા જરૂરી છે, કારણ કે આપણે ત્યાં જેટલા વાહનો છે એની સામે લોકોની વસ્તી, બીજા વાહનો, રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધુંને સંકલન કરીને આપણે જોઈએ તો આપણને ખબર પડે કે સ્પીડ, ઓવર સ્પીડને કારણે ઘણી વખતે લોકોના જાન માલની નુકસાની થાય છે, લોકોને ખૂબ ન નિવારી શકાય એટલો બધો એને દંડ થઈ જતો હોય છે. તો એને લોકોની સુખાકારી વધુ સારી રીતે થાય, લોકોમાં લોકો ખૂબ જ સારી રીતે પોતાનું જીવન ગુજારી શકે એવા વેલફેર કોન્સેપ્ટથી છેલ્લા 3 મહિનાથી અમદાવાદ શહેર પોલીસમાં પોલીસ કમિશનર એ.કે. સિંઘ સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર નિર્જા ગોટરુ અને ટ્રાફિક ડીસીપી સુધીર દેસાઈ સાહેબનો એકદમ સકારાત્મક અભિગમને કારણે લોકોની અંદર જાગૃતિ આવે, લોકોમાં લોક સુખાકારીનું સ્તર ખૂબ જ ઊંચું જાય, એના માટે ટ્રાફિક શાખાએ જે સ્પીડથી વાહનો જાય છે એ સ્પીડથી વાહનો જવાના કારણે ઘણી વખતે ખૂબ મોટા અકસ્માતો થાય છે. એ મોટા અકસ્માતોને નિવારવા, એ મોટા અકસ્માતોને અટકાવવા માટેનું અમારું પ્રાઇમરી ફરજ છે, જેના ભાગરૂપે અમો એક નવી ટેકનોલોજી ગુજરાતમાં ઇન્ટ્રોડ્યુસ કરી છે. એને સ્પીડ ગન સાથે જે સ્પીડી ગાડી જતી હોય છે એને રોડ ઉપર અમે એને ચેક કરીએ છીએ, અને જેની સ્પીડ ગન, જે ગાડી જે ગતિ મર્યાદાથી વધુ સ્પીડમાં ગાડી જતી હોય એને અમે સ્પીડ ગનથી પકડીએ છીએ અને એના વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરીએ છીએ, અને એને ફરી આવી ભૂલ ન કરે. અને એ રેન્ડમલી જે વ્યક્તિને આપણે કરીએ છીએ એની સોસાયટીમાં આની અસર થાય, અને બીજા લોકો પણ આવી રીતે ખોટી રીતે રફ ડ્રાઇવિંગ, નેગ્લિજન્સવાળું ડ્રાઇવિંગ પોતે કરે નહીં અને સોસાયટીમાં એકદમ સકારાત્મક ઉર્જા પેદા થાય એ માટેનું અમારું આ કદમ છે. જે ચોક્કસ કહી શકાય કે જે રીતે ગતિ, વાહનોની ગતિ વધતી જાય છે અને અકસ્માતોનો દોર યથાવત રહ્યો છે અને વધતો જાય છે, તેને જોતાં ક્યાંક ને ક્યાંક આ કાયદો તેની માટે ફાયદાકારક છે. અને આપે કહ્યું એમ સર કે તે લોકોના હિત માટે, લોકોની સુખાકારી માટે જરૂરી છે, પરંતુ હું ચેતન આપને પૂછવા માગીશ કે આપ જ્યારે આ ઘન સ્પીડ ઘનનો ઉપયોગ કરો છો અને વાહન ચાલકોને દંડ પણ કરો છો, ત્યારે માર્ચ મહિનાથી આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે, કેટલા લોકોને દંડ કરવામાં આવ્યો છે અને લોકોનું રિએક્શન શું હોય છે, કારણ કે હજુ લોકોને આ કાયદાની જાણ નથી? આ સ્પીડ ગનનો ઉપયોગ અમે 14 માર્ચથી ચાલુ કર્યો છે. જી, 14 માર્ચથી અત્યાર સુધીમાં અમે 1200 થી 1500 ઓવર સ્પીડના કેસ કરેલા છે, પણ જ્યારે દંડ વસૂલવામાં આવે ત્યારે લોકોનો એ જ એક પ્રોબ્લેમ છે કે અમને આ કાયદાનો ખ્યાલ જ નથી, એટલે આનું બહોળી પ્રસિદ્ધિ જરૂરી છે. અને લોકોને એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓવર સ્પીડમાં જાય છે તો એને દંડ એટલા માટે જ ફટકારવામાં આવે કે આગળ કોઈ નુકસાન ન થાય, કોઈની જાનહાલની જાનમાલની નુકસાની ન થાય.
જે ચોક્કસ કહી શકાય કે લોકો હજુ કાયદાથી અજાણ છે, લોકો સુધી કાયદો પહોંચાડવા માટે શું કરવું જોઈએ કે જેથી લોકો આ કાયદાથી અજાણ ન રહે અને જાણતા થાય અને લોકો વાહનોની ગતિને ઓછી કરે. દીપક સર, આપને પૂછવા માંગીશ કે આપ આગળ શું એવા પ્લાનિંગ ધરાવો છો કે કાયદાને એક મહિનો થઈ ગયો લાગુ થવા છતાં પરંતુ લોકો આનાથી અજાણ છે, શું કરશો લોકો સુધી આ કાયદાની જાણકારી પહોંચાડવા માટે? ખાસ કરીને ટ્રાફિક શાખા તરફથી એક અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો સપ્તાહ દરમિયાન, અને દિન પ્રતિદિન અમારી પાસે બે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક છે, એની અંદર જે પ્રાથમિક જે ચાઇલ્ડ છે, નાના બાળકો છે, એ લોકોને ટ્રાફિક વિષયનું એક શિક્ષણ, અવેરનેસ આવે, એ લોકોમાં ટ્રાફિક અંગેની સજાગતા આવે અને એ સજાગતા દિવસે દિવસે સમાજમાં બધે પ્રસરી જાય, એ માટેનો અમારો કોન્સેપ્ટ છે. અમે સ્કૂલોની અંદર જેટલી જગ્યાએ અમારા કાર્યક્રમો હોય છે એ કાર્યક્રમોમાં અમે આ બાબતે લોકોને ધ્યાનમાં લઈએ છીએ, લોકોને ઉત્સાહિત કરીએ છીએ અને અમારો સકારાત્મક અભિગમ છે લોકો માટે કે લોકોની સુખાકારી એ અમારો પ્રથમ સબ્જેક્ટ છે. તો અમે લોકોની સુખાકારી માટે છીએ, તો અમે લોકોની સુખાકારી માટે આ કાયદો ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ કે એ લોકોને કાલ સવારે એનાથી પોતાને જે ચલાવે છે એને નુકસાન ન થાય અને બીજા લોકોને પણ નુકસાન ન થાય, એ મારો અભિગમ છે. જી ચેતનજી, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે આપ સ્પીડ ગનનો ઉપયોગ કરો છો અને જે લોકો વાહન વધારે સ્પીડથી ચલાવતા હોય તે લોકોને દંડ પણ થાય છે, ખાસ કરીને આ મશીનનો ઉપયોગ કઈ રીતે થાય છે અને અમારા દર્શક મિત્રોને આપ બતાવશો કે આ મશીનનો ખાસ કરીને ઉપયોગ કઈ રીતે કરો છો અને ગુજરાતમાં જ્યારે ગુજરાત અમદાવાદમાં પ્રથમવાર આનો ઉપયોગ થતો હોય ત્યારે લોકો માટે પણ આની જાણકારી જરૂરી છે. જી પાકું, લેઝર બેઝ સ્પીડ ગન છે જે લેઝર રેઝ છોડે છે અને રિસીવ કરે છે, જેનાથી વાહનની એક્ઝેક્ટ સ્પીડ પ્લસ ઓર માઇનસ વનની રીતે આવી જાય છે. આનાથી ફોટો ખેંચીને અમે આગળની ટીમને મોકલી આપીએ, એક કિલોમીટર દૂરની ટીમને મોકલી આપીએ છીએ અને એ ટીમ એ ફોટા ઉપરથી જે નંબરની ગાડી હોય એમને દંડ ફટકારે છે. કે તેના દ્વારા જે વાહન વધારે ગતિથી જતું હોય તેનો ફોટો લેવામાં આવે છે અને એક કિલોમીટરના અંતરે આગળ જાણ કરવામાં આવે છે કે આ વાહનની ગતિ વધારે હતી અને તે રીતે પછી તે વાહન ચાલકને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ દીપકજી, હું આપની જોડે આવવા માંગીશ કે આ કાયદાને જો સજા કરવામાં આવે, જો વધારે સ્પીડથી વાહન ચાલક વાહન ચલાવતો હોય તો તેને કાયદાની રીતે શું દંડની જોગવાઈ કરવામાં આવી છે? સામાન્ય રીતે ઓવર સ્પીડથી વાહન ચલાવવું એ આઈપીસી 279 મુજબ ગફલત ભરી અને બેદરકારીપૂર્વક જે વાહન ચલાવે એ બદલની શિક્ષા છે, અને સાથે સાથે મોટર વ્હીકલ એક્ટ 183 અને 184 મુજબનો અમે કોગ્નિઝેબલ ગુનો એનામાં દાખલ કરીએ છીએ અને કોગ્નિઝેબલ ગુનો દાખલ કરીને કાયદાની એની જ્યુરિડિક્શનની કોર્ટમાં ચાર્જશીટ કરીને એને સામે કાયદેસરનું પ્રોસિક્યુશન થાય અને એનામાં સજાગતા આવે એ માટે એના અમારા પરિણામલક્ષી પ્રયાસો અમે કરીએ છીએ. જી, અને આગામી સમયમાં આપનો લક્ષ્યાંક શું રહેશે કે અત્યારે આપની જોડે કેટલા સ્પીડ ગન મશીન અવેલેબલ છે અને આગામી સમયમાં અમદાવાદના કયા કયા વિસ્તારોમાં કેટલી જગ્યાએ આ સુવિધા ઉપલબ્ધ કરાવશો આપ અને હાલ કેટલા વિસ્તારમાં આના ઉપયોગ થઈ રહ્યો છે? સામાન્ય રીતે સ્પીડ ગનનો ઉપયોગ અત્યારે અમારી પાસે 5 સ્પીડ ગન અમે વસાવેલી છે અને મહત્તમ વિસ્તે જે વિસ્તારમાં ઓપન રોડ છે, ખુલ્લા રોડ છે, એ વિસ્તારમાં વધુ વાહનો રફ જઈ રહ્યા છે ત્યાં અમે આનો ઉપયોગ કરીએ છીએ. અમે ધીમે ધીમે અમદાવાદના તમામ રિંગ રોડ ઉપર અને મહત્ત્વના રાજમાર્ગો ઉપર આ સ્પીડ ગનને સાથે લોકોમાં ટ્રાફિકની અવેરનેસ આવે, લોકોની સુખાકારી વધે એ કોન્સેપ્ટથી અમે વધુ પ્રયાસ કરવાના છીએ. જે ચોક્કસ કહી શકાય કે લોકોમાં અવેરનેસ આવે અને લોકો એટલે કે વાહન ચાલકોની સ્પીડ પર ક્યાંક ને ક્યાંક ઓછી વધતી કરી શકાય, એટલે કે તેમના પર દંડ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને ક્યાંક ને ક્યાંક તેમાં રોક લગાવી શકાય, તેથી લોકોની સુખાકારી હોય કે પછી અકસ્માતોનો દોર જે વધી રહ્યો છે તે ઓછો થાય, હિટ એન્ડ રનની ઘટના હોય કે જે રીતે વાહન ચાલકો રાત્રિના સમય હોય કે એવા રોડ પર જ્યાં સુમસામ રોડ હોય, હાઈવે હોય, ત્યાં સ્પીડ ઓવર સ્પીડ થતી હોય છે, તેમના પર ક્યાંક ને ક્યાંક આનાથી કાયદાનો ડર ઊભો થશે અને વાહનોની સ્પીડ કંટ્રોલમાં આવશે. પરંતુ દીપકજી, આપને પૂછીશ કે જે રીતે આપ આ પરિપત્ર સરકારે બહાર પાડ્યો છે પરંતુ લોકો હજુ તેનાથી અજાણ છે, લોકોને શું કહેવા માગશો આપ? સામાન્ય રીતે આપણું વાહન
ટુ વ્હીલર હોય યા ફોર વ્હીલર હોય, જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને વાહનની સોંપણી કરો છો ત્યારે તમારે સામેના વ્યક્તિ જે વાહન તમે આપો છો એનું તમારે લાયસન્સ વેરીફાઈ કરવું જોઈએ. એ લાયસન્સ ચાલુમાં છે કે એક્સપાયર થઈ ગયું છે એ બાબતે તમારે ચકાસણી કરવી જોઈએ. તદુપરાંત તમારું વાહન એવા વ્યક્તિને આપવું જોઈએ કે જે ટ્રાફિક નિયમોનો સંપૂર્ણ રીતે અમલ કરે, ખાસ કરીને ફોર વ્હીલરની અંદર જે બેસે ચલાવવા એ સીટ બેલ્ટ બાંધે, એની સારી રીતે ગાડી ચલાવે અને નિયમ પ્રમાણે ચલાવે, અને ટુ વ્હીલરવાળા વ્યક્તિ પોતાના ગાડી જ્યારે ચલાવે ત્યારે એની પાસે ISI માર્કાનું હેલ્મેટ એને પહેરેલું છે કે કેમ એ પણ તમારે જોવું જોઈએ. તદુપરાંત જ્યારે તમે ગાડીની સોંપણી કરો છો ત્યારે ગાડીની અંદર ફ્યુલ પૂરતું છે, હવા પૂરતી છે, એની કન્ડિશન શું છે, એમાં કોઈ બીજો યાંત્રિક ખામીઓ છે કે કેમ એની ચકાસણી કર્યા બાદ જ તમારે તમારી મુસાફરી ચાલુ કરવી જોઈએ. અને સામાન્ય રીતે પોલીસ સાથે કોઓર્ડિનેશન કરીને સહકાર આપીને જો કામ લેવામાં આવશે તો આપણી લોકસુખાકારીનું પ્રમાણ આપણે ઊંચું લઈ જઈ શકશું. સામાન્ય રીતે જે વ્યક્તિના ઘરની અંદર જે વ્યક્તિ ગુમાવવામાં આવે છે એની કિંમત એના સ્વજનોને જ ખબર પડે છે કે આ વ્યક્તિની જાન ગઈ એની કિંમત શું છે. એટલા માટે આપણે કોઈ પણ વ્યક્તિની જાન બચાવી, બીજા લોકોની જાન બચાવી એ આપણો મહત્તમ ઉદ્દેશ્ય છે અને આપણે એને સિદ્ધ કરવાના છીએ અને કરીએ જ છીએ. જે ચોક્કસ કે જે રીતે આપ પ્રયાસોમાં લાગે છો, પરંતુ નાગરિકોની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી છે કે તે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ. પરંતુ આપને સવાલ પૂછવા માગીશ દીપકજી, કે જે રીતે વાત કરવામાં આવે કે ટ્રાફિક તંત્ર હોય અથવા તો ટ્રાફિક પોલીસ હોય તે નવા નવા નિયમો લાવતી હોય છે અને વાહન ચાલકને ખુદને પણ ખબર હોય છે કે આ નિયમ તોડવાથી મને દંડ થશે અથવા તો વધારે ઓવર સ્પીડથી વાહન ચલાવવાથી મનો અકસ્માત થઈ શકે છે અને મારો જીવ પણ જઈ શકે છે. એ રીતે નાના નાના નિયમો હોય કે હેલ્મેટ ન પહેરવું, કે સીટ બેલ્ટ ન બાંધવો, કે પછી હોય કે સિગ્નલ પર ઊભા ન રહેવું, આ તમામ બાબતો નાની નાની એ નાગરિકોને ખબર હોવા છતાં પણ નાગરિકો ક્યારેક આને તોડતા હોય છે ત્યારે કાયદાનો ડર તેમને દેખાતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની વાત કરવામાં આવે કે ટ્રાફિક તંત્રની વાત કરવામાં આવે, ટ્રાફિક તંત્ર પહોંચી વળતું નથી કે પછી નાગરિકો જાતે કરી અને બેદરકારી દાખવતા હોય છે. સામાન્ય રીતે ટ્રાફિક ભંગના જે કેસો હોય છે તેની અંદર મુખ્યત્વે આપ જુઓ ને તો બધા જ લોકો ટ્રાફિક ભંગ કરે છે એવું માનવાને કારણ નથી. 5-10% લોકો ટ્રાફિક ભંગ કરતા હોય છે જેને કારણે આપણે બધાને દોષિત ગણીએ એવું ગણવાને કારણ નથી. અને સેકન્ડરી થિંગ શું છે કે ટ્રાફિકને જેટલો સરળ બનાવવામાં આવશે, જેટલું લોકોમાં અવેરનેસ આવશે, લોકો સાથે પોલીસ અને લોકો વચ્ચેની એક સંકલનની એક સાંકળ એટલી સારી રીતે થશે, એના ભાગરૂપે પોલીસ કમિશનરશ્રીએ તાજેતરમાં અમારી ટ્રાફિક શાખાની અંદર બીજા 1000 માણસોની નિયુક્તિ કરી છે. એમનો કોન્સેપ્ટ જ એ છે કે લોકોની વેલફેર આપણે ઊંચું લઈ જવાનું છે. એટલે અમારી પાસે અત્યારે 1000 માણસો અંડર ટ્રેનિંગમાં ટ્રાફિકના કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને ASI અત્યારે અમારી પાસે ટ્રેનિંગમાં છે. જી ચોક્કસ કહી શકાય. આપે માણસોની વાત કરીશ એટલે હું ટેકનોલોજીનો પણ સવાલ તમને પૂછીશ કે અત્યારે જે નવી નવી ટેકનોલોજી આવે છે, ઈ મેમો હોય કે પછી આ જે સ્પીડ ગન હોય, એ તમામ મશીનોથી હવે ઓછા માણસે પણ ટ્રાફિક તંત્ર કામ કરી શકે છે. ટેકનોલોજી કેટલી હિતાવર અને કેટલી ઉપયોગી? બધી જ ટેકનોલોજી આપણે અપનાવીએ એ ટેકનોલોજીનો સારો જ અમલ થવાનો છે અને સકારાત્મક જ એના પરિણામો મળવાના છે. અત્યારે આપણી પાસે અમદાવાદ શહેરની અંદર હજી ઇન્સ્ટોલેશન ચાલી રહ્યા છે. બધે 4 રસ્તા ઉપર આપણે ટ્રાફિકના જંકશન ઉપર ને મહત્ત્વના પોઈન્ટો ઉપર આપણે કેમેરાઓ લગાવેલા છે. એનું આખું મોનિટરિંગ અમારે ત્યાં કંટ્રોલ રૂમમાં થઈ રહ્યું છે. અને ઈ મેમો જે વ્યક્તિ ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે કે કોઈ પણ પ્રકારનું વાયોલેશન કરશે એની ત્યાંથી અમે ઈ મેમો પણ મોકલવાનું અમે એક કોન્સેપ્ટ કરેલો છે. અને દિવસે દિવસે આ વસ્તુની લોકોની અંદર જાગૃતિ આવશે, લોકોને ખબર પડશે કે અમે જઈએ છીએ ભલે પોલીસ નથી રોડ ઉપર, તો એક તીસરી આંખ એટલે અમારો કેમેરો એ લોકોને જોવે છે. તો એ રીતે લોકોમાં 100% નિયંત્રણ આવશે ડે બાય ડે અને એ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. જી ચોક્કસ. દીપકજી આપનું કહેવું છે કે જે રીતે ટેકનોલોજીથી ઓછા માણસો હોવા છતાં, એટલે કે ઓછો સ્ટાફ હોવા છતાં પણ કામ થઈ રહ્યું છે અને લોકોને કાયદાનો ભય ક્યાંક ને ક્યાંક ઊભો થઈ રહ્યો છે અને લોકો હવે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થયા છે. પરંતુ ચેતનજી હું આપને પૂછવા માગીશ કે આપ જ્યારે બેકગ્રાઉન્ડ પર જઈને કે ઈ મેમોની વાત હોય કે સ્પીડ ગન દ્વારા લોકોને દંડ કરતા હોય છે ત્યારે લોકોની પ્રતિક્રિયા શું હોય છે?
લોકોની પ્રતિક્રિયા તો પહેલાં દંડ ન ભરવાની જ હોય છે કે અમે એકવાર ભૂલ કરી હવે આગળથી નહીં કરીએ, પણ અમુક લોકો એવા આવે છે કે જેને એકવાર દંડ ફટકાર્યા પછી પણ કન્ટિન્યુઅસ દિવસોમાં પોતાને દંડ ભરવો જ પડતો હોય છે. અને ઈ મેમોની વાત કરીએ તો ઈ મેમોથી આખા અમદાવાદને આપણે કવર કરી શકશું ઓવર સ્પીડ માટે. અત્યારે ફક્ત SGHIV અને SP રિંગ રોડ ઉપર જ અમે કરી શકીએ છીએ. હવે જો ઈ મેમોથી આના દંડ ફટકારવાનું ચાલુ થશે તો આખા અમદાવાદમાં સ્પીડ લિમિટ ઉપર લિમિટ આવી જશે. જે દીપકજી, શું આગળનો આપનો પ્લાન હશે કે કેટલા ઈ મેમો જે રીતે જનરેટ કરવાના છે, સ્પીડ ગન જે ઓવર સ્પીડથી વાહન ચાલકો વાહન ચલાવે છે, તે લોકો શું પ્લાન છે આપનો આગળનો? થોડા દિવસોમાં જ બધા જ અમદાવાદના મહત્વના ચાર રસ્તા ઉપર અને મહત્ત્વના પોઈન્ટ ઉપર અત્યારે કેમેરા ઇન્સ્ટોલ થઈ રહ્યા છે અને બધા ઇન્સ્ટોલ થઈ જશે આવતા 2-3 મહિનામાં. અને અમે આખું અમદાવાદને આવરી લેવાના છીએ અને તમામ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગુનાનો ભંગ કરશે તો અમારી તીસરી આંખ એને છોડવાની નથી. અને અમે અમારો અભિગમ લોક સુખાકારી માટેનો છે, લોકોને નહીં દંડ કરવાનો નથી. અમે સામાન્ય રીતે આપણે દર્શકોને પણ હું કહી દઉં કે જે સામાન્ય રીતે તો દંડ બોલે છે એ દંડ નથી પણ સમાધાન શુલ્ક છે, કે કારણ કે લોકોનો સમય બચાવવા માટે એ ફરિયાદ અમે કરીએ, કોર્ટમાં જાય, એના 3 દિવસ બગડે, એના કારણે અમે તેને ત્યાં સ્થળ ઉપર દંડ કરીને એને પાવતી આપીએ છીએ, એકને સુધારવાનો અવકાશ આપીએ છીએ કે મેં આ કર્યું છે, એને સેલ્ફ રિયલાઇઝેશન થાય કે આ મેં ગુનો કર્યો છે, મારે નહીં કરવો જોઈએ. અમારો અભિગમ કોઈ લોકોને દંડ કરવાનો કે કોઈને અનનેસેસરી હેરાન કરવાનો અમારો ઉદ્દેશ્ય છે જ નહીં. અમારો ઉદ્દેશ્ય લોક સુખાકારીનો છે, એ સિવાય કશો જ નથી. જે ચોક્કસ કહી શકાય કે આપનો ઉદ્દેશ એટલે કે ટ્રાફિક પોલીસનો ઉદ્દેશ્ય માત્ર એક જ હોઈ શકે કે ટ્રાફિકના નિયમો જળવાય, નાગરિકો તે નિયમોને સાચવે, જાળવે અને તેનાથી નાગરિકોની સુખાકારી વધવાની છે. પરંતુ દીપકજી, હું આપને એક સવાલ પૂછવા માંગીશ કે જે રીતે ગુજરાતમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો પછી આઉટ સ્ટેટની જે ગાડીઓ હોય તેમના પર આ નિયમ કઈ રીતે લાગુ પડશે અને તેમને કઈ રીતે દંડ કરવામાં આવશે? વાહન આઉટ સ્ટેટનું હોય કે ગુજરાતનું હોય, એનો રજિસ્ટ્રેશન નંબર સાથે જ્યારે ગાડી તમે ડ્રાઈવ કરો છો ત્યારે તમારી પાસે લાઇસન્સ હોવું જોઈએ, ગાડીના કાગળો, RC બુક અને જે નિયમ મુજબના જે કાગળો હોય, પરમિટ એ તમારી પાસે હોવી જોઈએ. તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને આપણે પકડીશું તો એને પકડીને કાયદાની કોર્ટમાં આપણે કેસ મૂકવાનો છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બહારની કોઈ પણ રાજ્યની ગાડી આવે તો આપણે એને સીઝ કરીએ, એને કોર્ટમાં મોકલીએ, કોર્ટમાં એની પ્રોસિજર થાય. કશું જ કોઈ પણ આઉટ ગુજરાતની કે બહારની તમામ માટે એક સરખો જ રીતે, એક દ્રષ્ટિ સંભાવ રીતે, દરેક રીતે એક જ વ્યક્તિ બધાની સાથે એક સરખો જ કાયદાનો અમલ કરવામાં આવશે. જે ચોક્કસ કહી શકાય કે એક સરખો જ દરેક જે ગુનેગાર હશે તે દરેક ગુનેગાર પર એક સરખો જ કાયદો લાગુ પડશે. પરંતુ એક સવાલ વધુ અહીંયા જોડવા માંગીશ કે જે રીતે આપે વાત કરી કે ટૂંક સમયમાં અથવા તો ઈ મેમો દ્વારા તમે જે વધારે ઓવર સ્પીડથી ગાડી ચલાવતા હોય તે લોકોને ઈ મેમો દ્વારા દંડ ફટકારવામાં આવશે, પરંતુ આઉટ સ્ટેટની ગાડીઓ હશે તો તેમને ઈ મેમો કઈ રીતે મળશે અને શું આગળની કાર્યવાહી હશે? ઈ મેમો જ્યારે કરવામાં આવશે ત્યારે ફક્ત ઈ મેમો જ કરવામાં આવશે એવું નથી, સાથે સાથે મેન્યુઅલી અમે અમારા સ્ટાફ એ પણ રોડ ઉપર એપ્લું ડિપ્લોય કરવાના જ છીએ. બાકી અમે ખાલી કેમેરા ઉપર જ અમે આધાર રાખીને નથી બેસવાના. કેમેરો એક અમારું સબસ્ટિટ્યુટ, એક સાધન છે અમને મદદ કરતું. સામે પક્ષે અમે કે જે પણ ગાડીઓ કે જે પણ વાહનો છે એને રોડ ઉપર અમારી ટ્રાફિકની પોલીસ પિકઅપ અવરમાં હાજર જ હશે. અને એ લોકો એક તો ફક્ત કેમેરા ઉપર જ આપણે નિર્ધાર નથી રાખવાનો, અમારા લોકો પ્રેક્ટિકલી બી, અમારા બધો સ્ટાફ, અમારા કોન્સ્ટેબલ અને થી માંડીને અમારા જોઈન્ટ CP સુધીના દરેક વ્યક્તિ આ બાબતે સજાગ છે અને બધા કોઓર્ડિનેશન અને કોઓપરેશન કરીને લોનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે અને સકારાત્મક પ્રયાસો કરીને સકારાત્મક રિઝલ્ટ લાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. જે દીપકજી આપે વાત કરી એ રીતે કે ક્યાંક ને ક્યાંક નાગરિકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા સકારાત્મક નિર્ણય, સકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટેનો આપનો પ્રયાસ રહે છે. પરંતુ અત્યારની જનરેશન જોઈએ, અત્યારે જે વધારે સ્પીડથી વાહનો ચલાવતા હોય છે, ખાસ કરીને રાત્રિના સમયે વાહનો વધારે સ્પીડથી ચાલવાના બનાવો વધારે જોવા મળતા હોય છે અને તેમાં પણ યુવાનો વધારે સ્પીડથી વાહનો ચલાવતા હોય છે, શું કહેશો આપ? હું પ્રથમ તો જે યુવા
વર્ગ છે એ લોકોને હું નમ્ર નિવેદન કરીશ કે તમે તમારા સુખાકારી માટે, તમારા પરિવારની સુખાકારી માટે તમે ઓવર સ્પીડમાં વાહન ન ચલાવો. અને વાલીઓને પણ હું ખાસ કરીને નમ્ર નિવેદન કરીશ કે તમે તમારા બાળકો સાથે કાઉન્સેલિંગ કરો, એને ઓવર સ્પીડના ગેરલાભો વિશે એને સમજાવો, અને બધા જ એજ્યુકેશન સોસાયટી, બધો જ આખો સમાજ એક સાથે ભળીને આની એક ઝુંબેશ ચલાવશે, આની બાબતમાં દરેકમાં સકારાત્મક ઉર્જા પેદા થશે તો ઓટોમેટિક આના રિઝલ્ટ સારા મળવાના જ છે અને મળશે જ. જે ચોક્કસ કહી શકાય કે અવેરનેસ વાલીઓમાં હશે તો જ, પરંતુ જે નામાલિક હોય છે એટલે કે શાળામાં ભણતા બાળકો હોય છે કે 7મા 8મા ધોરણમાં ભણતું હોય તે પણ ટુ વ્હીલર લઈને શાળાએ જતું હોય છે, આ કેટલું યોગ્ય છે કે નાના બાળકોને માતા પિતા દ્વારા જે વાહનો આપવામાં આવે છે તે કેટલું યોગ્ય છે? સામાન્ય રીતે આપ કોઈ પણ લાયસન્સ વગરના વ્યક્તિને તમે તમારું વાહન સોંપો તો એ તમે એના માટે તમે ગુનેગાર ઠરો જ છો. તમે લાયસન્સ જોયું, તમે કોઈ પણને તમારું વાહન સોંપો, નાના બાળક નહીં કોઈ પણ વ્યક્તિને, અને એને તમે જ્યારે તમારું વાહન સોંપો છો ત્યારે કાયદા એવું માની લેવામાં આવે છે કે તમે એનું લાયસન્સ જોયું છે અને પછી તમે એને તમારું વાહનની સોંપણી કરી છે. અને એ વાહનથી કંઈ પણ ગુનો બને તો જે વાહન માલિક છે એ, જે વાહન ચાલક છે જેટલા ગુનેગાર છે એટલા વાહન માલિક પણ એટલા જ ગુનેગાર ગણાય કાયદાની દ્રષ્ટિએ. જી ચોક્કસ કહી શકાય કે આપે વાત કરી આમ દીપકજી કે વાહન લાયસન્સ વગરના લાયસન્સ વગરના વ્યક્તિને વાહન સોંપવું એ જેનું વાહન હશે તેની પર ગુનો દાખલ થશે. પરંતુ ચેતનજી, હું આપને પૂછવા માગીશ કે જે રીતે વાત કરવામાં આવે કે આપ એક યુવા છો અને યુવાનો જ અત્યારે ઓવર સ્પીડથી વાહનો ચલાવતા હોય છે, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક યુવાનોની માનસિકતા અહીંયા છતી થાય છે. આપ યુવા તરીકે યુવાનોને યુવાનોમાં એક કહેવાય ને કે એક્સપિરિયન્સ કરવાની ભાવના વધારે હોય છે. ઓવર સ્પીડ એક્સપિરિયન્સ કરવી કે વધારે ગતિમાં રોડ ઉપર આપણે જઈને શો ઓફ કરવો, એ ટાઈપની જે માનસિકતા છે એ જેમનું એક્સિડન્ટ થયું છે કે જેમને ભોગ્યું છે એ લોકોને જોવે તો જ ખ્યાલ આવે કે આ જે ખોટી છે ભાવના એ બધી કરવા જેવું નથી કાંઈ. જે ચોક્કસ કહી શકાય કે યુવાનોમાં જે તરવડાટ હોય છે કે વધારે સ્પીડથી વાહનો ચલાવે તેને લઈને ક્યારેક કોઈ માસૂમ લોકો પણ ભોગ બનતા હોય છે, માસૂમ લોકોનો જીવ પણ જતો હોય છે, તેવા ઘણા બધા બનાવો અવારનવાર સામે આવતા હોય છે. અકસ્માતોનો દોર પણ અવારનવાર આવા જ વાહનો, ઓવર સ્પીડના વાહનોમાં થતો હોય છે. પરંતુ દીપકજી, જે રીતે વાત કરવામાં આવે કે હવે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે કે તમે કાયદાથી બચી ન શકો, પરંતુ તો પણ અકસ્માતોનો દોર વધી રહ્યો છે, આની પાછળના કારણો આપ શું માનો છો? સૌપ્રથમ તો સ્પીડવાળી વાહનો ખૂબ વધી ગયા છે, પ્લસ જે બાળકોમાં, જે લોકોમાં જે શિક્ષણ હોવું જોઈએ ટ્રાફિક વિશેનું એટલું બધું હોતું નથી, જેના કારણે અને પોતે અણસમજને કારણે, પોતાની એક ગાંડપણની વૃત્તિને કારણે એ પોતે તો દુઃખી થાય છે, સામે જે એની વાહનથી બીજા જેને નુકસાન થાય એ પણ એની આખી જિંદગી બગાડે છે. મહા ઘણા બધા લોકો અકસ્માતમાં અપંગ બની જાય છે, એની પાછલી જિંદગી આપણે જોઈએ તો દુઃખ સિવાય કંઈ હોતું નથી, અને એટલો બધો અફસોસ થાય જ્યારે પોતે અપંગ બની જાય, પોતે ખાટલામાં સૂઈ રહે, કોઈ બીજાને આધારિત બની જાય, ત્યારે એનામાં એટલી બધી દયાજનક પરિસ્થિતિ હોય છે. એ જ્યારે એ લોકો અનુભૂતિ કરે ને તો કોઈ દી એ વ્યક્તિ, જો દરેક વ્યક્તિ આવી અનુભૂતિ કરે કે મારા અકસ્માતથી મને અથવા બીજાને આવું નુકસાન થઈ શકે છે, તો 99% લોકોમાં 100% અવેરનેસ આવે જ. જે અવેરનેસ લાવવા માટે શું કરવું જોઈએ? આપે વાત કરી કે જે વ્યક્તિ અથવા તો જેના ઘરનું વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યું હોય છે તે લોકોને ખબર હોય છે કે અકસ્માતની ભયાનકતા કેટલી હદ સુધી હોઈ શકે છે, પરંતુ આની અવેરનેસ માટે શું ફક્ત ટ્રાફિક પોલીસની જવાબદારી છે કે પછી શાળાઓની પણ જવાબદારી છે, ઘરમાં માતા પિતાની પણ જવાબદારી છે કે બાળકને ટ્રાફિક અથવા તો વાહન વ્યવહારની જે અવેરનેસ હોય તેનાથી વાકેફ કરવા? સામાન્ય રીતે ટ્રાફિક અવેરનેસ માટે અમારો ચિલ્ડ્રન પાર્ક છે, ત્યાં બધી સ્કૂલના વિદ્યાર્થીઓને અમે ટ્રાફિક અંગેના નિયમો, નાનામાં નાની માહિતી શેર કરીએ છીએ, કાઉન્સેલિંગ કરીએ છીએ, તદુપરાંત દરેક શાળા કોલેજોમાં પછી જ્યારે ટ્રાફિક સપ્તાહ આવે ત્યારે અમે હોર્ડિંગ્સ મારફતે સાહિત્ય વેચીને લોકોમાં જેટલું બની શકે એટલું બની શકે તો અમારા તમામ આખા રાજ્યમાં, ડીજીપી સાહેબ બી આના માટે ખૂબ જ કોન્શિયસ છે, એટલે બધા ભેગા મળીને
એક લોકોમાં જાગૃતિ આવે, લોકોની સુખાકારી વધે અને ટ્રાફિકની જે નુકસાન થવાનું છે એ ન થાય એ માટેના સકારાત્મક પ્રયાસો અમે કરીએ છીએ. કહી શકાય કે વાહન વ્યવહારની અવેરનેસ જરૂરી છે અને તમામ જગ્યાએથી તે અવેરનેસ મળવી જોઈએ. તે શાળા હોય કે ઘર હોય કે ચાહે ટ્રાફિક પોલીસ હોય, તમામ જગ્યાએથી તમામ લોકોને વાહન વ્યવહારના જે નિયમો છે અને તેની અવેરનેસ છે તેનાથી વાકેફ થવું જરૂરી છે. આપ અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા અને કાર્યક્રમમાં આ બાબતે ચર્ચા કરવા આપ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્લીઝ ટુ ધ પોઈન્ટમાં આજે ચર્ચા કરી રહ્યા હતા. ઇન્ટરસેપ્ટર જે રીતે વાત કરવામાં આવે કે જે ઓવર સ્પીડથી વાહનો ચલાવતા હોય છે તેની પર ક્યાંક ને ક્યાંક બ્રેક લગાવવા, તેમના પર કાયદાનો ડર ઊભો કરવા એક નવો નિયમ 14 માર્ચથી લાગુ કરવામાં આવ્યો છે. એક મંથ પૂરો થયો છે પરંતુ હજુ પણ નાગરિકોમાં તે કાયદાને લઈને જાણકારી નથી. એક પ્રયાસ હતો અમારો આ કે લોકો તેનાથી વાકેફ થાય અને લાઈવ ડેમો પણ અમે સ્પીડગનથી તમને બતાવ્યો. આશા રાખીએ કે આનાથી વધારેમાં વધારે લોકો વાકેફ થાય અને કાયદાથી વાકેફ થાય. ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ અને મને આપશો રજા. નમસ્કાર.